જય ગુરુદેવ બાળ મિત્રો, ચાલો આજે આપણે ભણીશું ધોરણ 3માં વિષય આસપાસ પ્રકરણ 25 મારો તાલુકો. આ ચેપ્ટરમાં આપણે તાલુકા વિશે માહિતી મેળવવાની છે. તમને ખબર જ હશે કે ઘણા બધા ઘર મળીને એક ગામ બને છે, એટલે કે ગામ કોને કહેવાય તો જ્યાં ઘરનો સમૂહ હોય એને આપણે ગામ કહીએ છીએ. પછી ઘણા બધા ગામ મળીને શું બને તો કે ઘણા બધા ગામ મળીને એક તાલુકો બને છે. હવે શું થાય કે આજુબાજુમાં ઘણા બધા ગામ હોય, પાસપાસમાં આ બધા ગામો ભેગા મળીને શું કહેવાય તો કે એક તાલુકો કહેવાય છે. અને કેટલાક તાલુકાઓના સમૂહથી જિલ્લો બને છે. જે રીતે ગામ ભેગા મળીને તાલુકો બને છે, એ રીતે તાલુકાનો સમૂહ ભેગો બનીને જિલ્લો બને છે. અને જિલ્લાનો સમૂહ ભેગું બનીને શું બને તો કે એક રાજ્ય બને છે. આમ રાજ્યમાં જિલ્લો, જિલ્લામાં તાલુકો અને તાલુકામાં ગામ એ રીતે હોય છે. એટલે કે આપણે આપણી રીતે જોઈએ તો કે ભારત નામના દેશમાં આપણે ગુજરાત રાજ્યમાં રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકામાં રહીએ છીએ. અને જો કોઈ ગામડામાં રહેતું હોય તો તે તાલુકાની અંદર પણ ગામનું નામ આપણે કહી શકીએ. ગામ, તાલુકો અને જિલ્લો એ પંચાયત રાજની 3 પાંખો છે. હવે તમને ખબર હશે કે આપણે ગામમાં જોયું હોય કે ગામમાં ગ્રામ પંચાયત હોય છે, ત્યાં એક સરપંચ હોય છે જે બધા ગામના પ્રશ્નો ઉકેલતા હોય છે. ત્યારબાદ તાલુકા લેવલે જઈએ તો ત્યાં તાલુકા પંચાયત હોય છે, અને જિલ્લા લેવલે જઈએ તો ત્યાં જિલ્લા પંચાયત હોય છે. આમ પંચાયત રાજની આ 3 પાંખો છે. એટલે કઈ તો કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, જે ગ્રામ પંચાયત ગામ માટે, તાલુકા પંચાયત તાલુકા માટે અને જિલ્લા પંચાયત જિલ્લા માટે કામ કરતી હોય છે. ગુજરાતમાં અત્યારે 250 તાલુકા છે. ગુજરાતમાં કેટલા? તો કે 250 તાલુકા ગુજરાતમાં અત્યારે આવેલા છે. આપણા ગામની આજુબાજુનું ગામ આપણું પડોશી ગામ કહેવાય. જે રીતે આપણા ઘરની બાજુના ઘરમાં જે લોકો રહેતા હોય તે આપણું પડોશી કહેવાય, આપણું પડોશી ઘર કહેવાય. એ જ રીતે આપણા ગામની બાજુનું જે ગામ છે તેને શું કહેવાય તો કે તેને પડોશી ગામ કહેવાય. એ જ રીતે આપણા તાલુકાની આજુબાજુ આવેલા તાલુકા આપણા પડોશી તાલુકા કહેવાય. જે રીતે પડોશી ગામ એ જ રીતે પડોશી તાલુકો, કે આપણા તાલુકાની આજુબાજુમાં જે તાલુકા આવેલા હોય તેને આપણે પડોશી તાલુકા કહીએ છીએ. ચાલો હવે આપણે થોડીક માહિતી બેઝિક મેળવી લીધી. હવે આપણે પાઠમાં જોઈએ કે શું કહે છે. જો એક આપણને ચિત્ર આપેલું છે અને એના ઉપરથી આપણને કહે છે કે આ રૂચનનું ગામ છે, તે જયપુરમાં રહે છે. જયપુરની આસપાસના ગામની વિગત આપેલી છે. આ વિગતને આધારે ચર્ચા કરો. ચિત્રમાં આપણને દેખાય છે કે જયપુર, એની ઉપરની બાજુ આવે છે ફલ્લુ, નીચેની બાજુ આવે છે હીરપુરા, જમણી સાઈડ આવે છે આગલોડ અને ડાબી સાઈડ આવે છે હાથીપુરા. હવે શું કહે છે કે તમારા ગામની આસપાસ ક્યાં ગામ છે. હવે આમાં જે રીતે કીધું છે એ રીતે તમારે આપણું જવાબ આપવાનો છે કે આપણા ગામની આસપાસ ક્યાં શહેર, આપણા ગામની આસપાસ ક્યાં ગામ આવેલા છે. અને પછી છે તમારું ગામ ક્યાં તાલુકામાં છે, તો આપણું ગામ રાજકોટ તાલુકામાં છે. અને આપણે આજુબાજુ જે ગામ આવેલા હોય તેના આપણે નામ જણાવવાના છે. પછી શું છે કે મારું નામ ખાલી જગ્યા છે અને હું ખાલી જગ્યામાં રહું છું. મારા ગામની આસપાસ નીચે મુજબના ગામ છે. હવે ઉપર જે રીતે ચાર્ટ તૈયાર કરેલો છે કે વચ્ચે પોતાનું ગામ અને આજુબાજુમાં ગામના નામ લખેલા છે, એ જ રીતે આપણને નીચે આપેલી જગ્યામાં આપણે આપણા ગામનું ચાર્ટ તૈયાર કરવાનો છે. અને મારું નામમાં નામ લખવાનું, ક્યાં ગામમાં રહું છું એ લખવાનું, આપણી આસપાસ આવેલા ગામની વિગતો લખવાની છે. બધાએ પોતપોતાની વિગત મુજબ પોતાના જવાબ લખવાના છે. પછી છે આસપાસના ગામ અંગે આપણે જોયું. ગુજરાતમાં અત્યારે 250 તાલુકા છે. દરેક તાલુકામાં વિવિધ ગામ આવેલા હોય છે. કેટલાક ગામના સમૂહ વડે તાલુકો બને છે. આપણે આપણા તાલુકા અંગે વિગત તૈયાર કરીશું. હવે શું કહે છે કે 250 તાલુકા ગુજરાતમાં આવેલા છે, એમાંથી આપણે આપણા તાલુકા વિશે વિગતો તૈયાર કરવાની છે. પછી આવે છે કે આ રતનના તાલુકાની વિગત છે. અહીં વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓની વિગત આપવામાં આવેલ છે. આ વિગતને આધારે ચર્ચા કરો. હવે જો વડોદરા, એની બાજુમાં સાવલી, પાદરા, કરજણ અને વાઘોડિયા આવા વિવિધ પ્રકારના તાલુકાઓ આવેલા છે. અહીં શું કહે છે કે અહીં બીજા ક્યાં ક્યાં તાલુકા છે અને આપનો તાલુકો ક્યાં જિલ્લામાં છે. તો હવે આપણે આપણા જવાબ લખવાના છે કે આપણો તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે એ આપણે કહેવાનું છે. તો આપણે જે જિલ્લામાં રહેતા હોય તેનું આપણે નામ લખવાનું છે. આપણે ક્યાં રહીએ છીએ તો કે રાજકોટ જિલ્લામાં, તો આપણે તે લખવું.
પછી સેમ આપણે ઉપર જે રીતે ગામનો ચાર્ટ તૈયાર કર્યો હતો એ જ રીતે આપણે અહીંયા તાલુકાનો ચાર્ટ તૈયાર કરશું કે આપણે કયા તાલુકામાં રહીએ છીએ અને આપણી આજુબાજુમાં કયા તાલુકાઓ આવેલા છે. પછી છે આપણી આસપાસ અનેક ગામ છે, વિવિધ ગામથી તાલુકો બને છે. કેટલાક તાલુકાના સમૂહથી જિલ્લો બને છે. સૌનું ગામ, તાલુકો અને જિલ્લો વિવિધ રીતે આગવી ઓળખ ધરાવે છે. આપણા તાલુકામાં શું શું વિશેષ છે તે અંગે નોંધ કરીશું. હવે શું કહે છે કે બધાનું ગામ, બધાનો તાલુકો અને જિલ્લો એક આગવી વિશેષતા ધરાવે છે. એટલે કે બધા ગામ પાસે કંઈક વિશિષ્ટ વિવિધતા હોય છે. તો આપણા તાલુકામાં એવી કઈ વિશિષ્ટ વિવિધતા છે કે જે એકદમ આગવી સ્થાન ધરાવે છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે અને નોંધ કરવાની છે. હવે આપણને પ્રવૃત્તિ આપી છે કે વિચારો અને લખો, આપણા તાલુકા અંગેની વિગતો જાણો અને લખો. હવે શું કહે છે કે આપણા તાલુકામાં આના વિશે આપણને જે ટોપિક કીધા છે એના વિશે આપણે માહિતી લખવાની છે. તો કયા ટોપિક છે? તો કે પશુ છે, વાહન છે, ધાર્મિક સ્થળો છે અને જોવાલાયક સ્થળો છે. હવે પશુ તો ઘણા જોવા મળતા હોય, વાહન પણ હવે આજકાલ બધી જગ્યાએ બધા વાહનો જોવા મળતા હોય છે. ધાર્મિક સ્થળોમાં આપણે અગત્યના મંદિરોના નામ લખી શકીએ અને જોવાલાયક સ્થળોમાં આપણી આસપાસના જે પર્યટકના સ્થળ હોય, ડેમ હોય, નદી હોય, તળાવ હોય, ગાર્ડન હોય એવા વગેરે જેવા સ્થળોના નામ આપણે લખી શકીએ. અને ત્યારબાદ નીચેના બે ખાનામાં આપણને આપણી રીતે બે એવા ટોપિક બનાવવાના છે. એમાં આપણે લખી શકીએ કે આપણા તાલુકામાં ઉજવાતા તહેવાર અને આપણા તાલુકામાં થતા મેળા વિશે આપણે માહિતી લખી શકીએ. પછી છે વાંચો અને કહો. આપણી આસપાસના ગામ આપણા પડોશી ગામ કહેવાય. આપણા તાલુકાની આસપાસના તાલુકા આપણા પડોશી તાલુકા છે. કેટલીક વખત પડોશનું ગામ પણ બીજા તાલુકામાં હોઈ શકે છે. આસપાસના ગામ અંગે વિગતો જાણો. હવે શું કહે છે કે આપણી આસપાસના ગામે આપણા પડોશી ગામને આસપાસનો તાલુકો એ પડોશી તાલુકો. હવે ઘણીવાર શું બને કે આપણે એક તાલુકામાં આવી છીએ અને આપણી બાજુનું જ ગામ છે જે આપણું પડોશી ગામ કહેવાય, પરંતુ તે બીજા તાલુકામાં હોતું હોય છે. કેમ કે અહીંયા કોઈ એવી બોર્ડર કે હોતી નથી કે જે એક તાલુકાને બીજા તાલુકાથી અલગ કરે. આખો એરિયા તો એક જ હોય છે, પરંતુ આવી રીતના આપણે અલગ અલગ નામ રાખેલા હોય છે. તો એવું પણ બની શકે કે એક ગામની બાજુમાં આવેલું બીજું ગામ બીજા તાલુકામાં હોય, પરંતુ તે આપણું હોય પડોશી ગામ. હવે વિચારો અને લખો કે તાલુકાનું નામ, ગામનું નામ, કોણ રહે છે અને શું કરે છે. હવે અલગ અલગ તમારે આવી વિગત લખવાની છે. એક તાલુકાનું નામ લખવાનું છે, તેમાં ગામનું નામ લખવાનું છે, ત્યાં કોણ રહે છે અને તે શું કરે છે વગેરે જેવી માહિતીઓ આપણે એકઠી કરવાની છે, તમારા વડીલો પાસેથી પૂછવાની છે અને આ ચાર્ટ આખો તૈયાર કરવાનો છે. આવા અન્ય તાલુકા અને ગામ અંગે જાણકારી મેળવો તથા અન્ય મિત્રોને જાણકારી આપો. અને શું કહે છે કે આવા બીજા અન્ય તાલુકા હોય એના વિશે જાણકારી મેળવવાની છે અને તમારા મિત્રોને જાણકારી આપી અને તેમની પાસેથી મેળવવાની છે. આ રીતે આમાં આપણને તાલુકા વિશે માહિતી આપવામાં આવી છે. આપણે આપણા ખુદના તાલુકા વિશે જાણકારી મેળવવાની કે આપણો તાલુકો ક્યાં આવેલો છે, તેમાં શું છે એ બધું તમારે જાણવાનું છે, ચર્ચા કરવાની છે અને પછી આપેલા ચાર્ટમાં લખવાનું છે. તો આ બધું જ તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. જય ગુરુદેવ.